हेलो फ्रेंड्स, माय नेम इज़ दिशा हेतल, अश्वमेघ विद्यालय खेला, पाटी, स्टैंडर्ड 9, सब्जेक्ट इंग्लिश। तो विद्यार्थी मित्रों, आज आप इंग्लिश की अंदर पिक्चर डिस्क्रिप्शन जोईशु। तो विद्यार्थी मित्रों, तमने एग्जाम्स की अंदर पिक्चर क्वेश्चन पेपर्स की अंदर एक पिक्चर आपेलू हो सूचना आपवामां आवे छे कि डिस्क्राइब द फॉलोइंग पिक्चर इन अबाउट 10 सेंटेंस। के जे पिक्चर आप्यू होय छे ए पिक्चर उपरथी तमारे 8-10 सेंटेंस लखवाना होय छे। तो विद्यार्थी मित्रों, अहीं तमने एक पिक्चर आप्यू छे। शेनुं पिक्चर आप्यू छे? स्कूलना प्लेग्राउंडनुं। तो ए अंदर पिक्चरनी अंदरथी तमने जे बी सीन देखाय छे ए सीन विशे तमारे 8-10 सेंटेंस लखवा। समझी गया? तो आजे आपणे पिक्चर डिस्क्रिप्शननी समजूती मेळवीशुं। धीस इज अ पिक्चर ऑफ स्कूल प्लेग्राउंड। के आ शेनुं पिक्चर छे? स्कूलना प्लेग्राउंडनुं। मेनी चिल्ड्रन आर प्लेइंग हियर। घणा बधा बाळको अहीं रमी रह्या छे। सम चिल्ड्रन आर प्लेइंग ऑन ध स्लाइड्स। अने केटलाक बाळको स्लाइड पासे रमी रह्या छे। टू गर्ल्स आर प्लेइंग ऑन ध सीसो। सीसो एटले झूलो। बे છોકરીઓ ક્યાં ઝૂલી રહી છે? રમી રહી છે ઝૂલા પાસે। સમ બોયઝ આર રાઇડિંગ ધ બાયસિકલ્સ। કેટલાક છોકરાઓ શું ચલાવી રહ્યા છે? સાયકલ। અ ગર્લ એન્ડ અ બોય આર ઇટિંગ સ્નેક્સ ઇન ધ ગાર્ડન। અને છોકરાઓ અને છોકરીઓ બગીચામાં બેસીને સ્નેક્સ મીન્સ કે નાસ્તો કરી રહ્યા છે। સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ। અને કેટલાક છોકરાઓ શું કરી રહ્યા છે? વોલીબોલ રમી રહ્યા છે। ધેર ઇઝ અ બિગ સાડી ટ્રી ઓન ધ પ્લેગ્રાઉન્ડ। પ્લેગ્રાઉન્ડ ઉપર એક મોટું ઘટાદાર વૃક્ષ છે। અ સ્મોલ બોય એન્ડ અ ગર્લ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ રીડિંગ। અને એક નાનો છોકરો અને છોકરી ગ્રાઉન્ડ પર બેસીને શું કરી રહ્યા છે? રીડિંગ। તો વિદ્યાર્થી મિત્રો, પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને એક્ઝામ્સની અંદર એક પિક્ચર આપી દેવામાં આવશે, જેના પરથી તમારે 8-10 સેન્ટેન્સ લખવાના રહેશે। નેક્સ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન જોઈશું આપણે। નેક્સ્ટ શેનું આપ્યું છે? બર્થડે પાર્ટીનું। કે બર્થડે પાર્ટીમાં અંદર પિક્ચરની અંદર તમને જે બી સીન દેખાય છે એ સીનના સેન્ટેન્સ તમારે લખવાના છે। કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થડે પાર્ટી। આ પિક્ચર શેનું છે? બર્થડે પાર્ટીનું। ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ રિબન્સ। રૂમ શેના વડે ડેકોરેટ કરેલો છે? રિબન્સ એન્ડ બલૂન્સ વડે। ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ રૂમ। રૂમમાં ઘણા બધા બાળકો પણ છે। ધી આર વેરિંગ બર્થડે કેપ્સ। અને તેઓએ શું પહેર્યું છે? બર્થડે કેપ। ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ। ટેબલ ઉપર શું છે? કેક। ધેર આર સમ કેન્ડલ્સ ઓન ધ કેક। અને કેક ઉપર શું લગાવેલું છે? કેન્ડલ્સ। ધેર આર મેની ગિફ્ટ્સ ઓન ધ ટેબલ। અને ટેબલ ઉપર ઘણા બધા ગિફ્ટ્સ પણ છે। સમ ગિફ્ટ્સ આર લાઈંગ ઓન ધ ફ્લોર। વન ડે વન લેડી સર્વિંગ ડ્રિંક્સ। એક સ્ત્રી શું કરી રહી છે? ડ્રિંક લાવી રહી છે। વાઇલ અનધર સર્વિંગ સ્નેક્સ। અને જ્યારે બીજા સ્નેક્સ। અ મેન હેઝ આ બંકેટ ઓફ ફ્લાવર્સ ઇન હિઝ હેન્ડ એન્ડ અ કેમેરા અરાઉન્ડ હિઝ નેક। કેમેરામેન શું કરી રહ્યો છે? હાથમાં ફૂલનો બુકે પકડીને કેમેરાની ફોટા પાડવાની પ્રિપેરેશન કરી રહ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જોઈએ આપણે બે પિક્ચર ડિસ્ક્રિપ્શન। હવે આપણે નેક્સ્ટ બે જોઈશું, અને જે તમને વિડીયો બનાવીને પીડીએફ બનાવીને સેન્ડ કરીશ એ તમારી ઇંગ્લિશ નોટબુકમાં લખવાનું છે, કારણ કે એમાંથી જ્યારે તમને એક્ઝામ્સમાં પૂછાય તો રીડ કરવા માટે ઉપયોગી થશે। નેક્સ્ટ પિક્ચર આપ્યું છે અહીં સીસો, દરિયા કિનારાનો। કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ આ સીસો। કે દરિયા કિનારાનું દ્રશ્ય। ધેર આર ફોર બોટ્સ ઇન ધ સી। દરિયામાં કેટલી બોટ્સ છે? ફોર। ઇટ ઇઝ ઇવનિંગ, સાંજનો સમય છે। સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ, કેટલાક બાળકો શું રમી રહ્યા છે? વોલીબોલ ઓન ધ બીચ, કિનારા ઉપર। સમ ચિલ્ડ્રન હેવ મેડ અ સેન્ડ કાસ્ટલ, અને કેટલાક બાળકો રેતીની ઢગલીઓ બનાવીને રમી રહ્યા છે। અ ફ્યુ મેન એન્ડ વિમેન આર ટોકિંગ અ સ્ટ્રોલ ઓન ધ બીચ, અને કેટલાક વુમન્સ અને સ્ત્રીઓ અને પુરુષો કિનારા ઉપર બેસીને વાતો કરી રહ્યા છે। ધેર ઇઝ અ કેમલ કાર્ટ એન્ડ અ હોર્સ કાર્ટ, બળદગાડું અને ઊંટગાડું પણ ત્યાં છે। ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધ રાઇડ્સ ઇન ધીસ કાર્ટ્સ, અને બાળકો તેમાં બેસીને આનંદ માણી રહ્યા છે। ધેર ઇઝ અ બલૂન મેન, ફુગ્ગાવાળો પણ ત્યાં છે। ધેર ઇઝ એન આઈસ્ક્રીમ સેલર ઓન ધ સીશોર, અને દરિયા કિનારે આઈસ્ક્રીમ વેચનારો પણ છે। નેક્સ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન જોઈશું આપણે લાઇબ્રેરી વિશે। ધેર ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી. આ શેનું પિક્ચર્સ આપ્યું છે? લાઇબ્રેરી, પુસ્તકાલય. ધ લાઇબ્રેરિયન સિટિંગ બિહાઇન્ડ ધ કાઉન્ટર. એક ખૂણામાં કાઉન્ટર ઉપર લાઇબ્રેરિયન બેસેલો છે. હી ઇઝ એસ્યુઇંગ બુક્સ. એ બુકને શું કરે છે?
ઇશ્યુ કરે છે. ટુ બોયઝ એન્ડ વન ગર્લ આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ. શું કર્યું છે? બે છોકરાઓ અને એક છોકરી એ લાઇનમાં ક્યુ એટલે હારમાં ઊભા છે. ધેર આર મેની કપબર્ડ્સ એન્ડ સેલ્સ ફિલ્ડ અપ બુક્સ. સેલ્સ એટલે પાટિયાઓ, ઘણા બધા પાટિયાઓ અને કપબર્ડ્સની અંદર પુસ્તકો છે. ધ બુક્સ આર નીટલી અરેન્જ ઇન ધેમ. અને પુસ્તકોની સારી એવી રીતે ગોઠવણી પણ કરેલી છે. ધેર ઇઝ અ ન્યૂઝ પેપર સ્ટેન્ડ ટુ. ત્યાં ન્યૂઝ પેપર પણ લાઇબ્રેરીમાં હોય છે. અ મેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ રીડિંગ એટ ધ ન્યૂઝ પેપર. એક માણસ ત્યાં ઊભી રહીને ન્યૂઝ પેપર રીડ કરી રહ્યો છે. ધેર આર ટેબલ્સ એન્ડ ચેર્સ ટુ. ત્યાં ટેબલ્સ અને ખુરશી પણ છે. સમ પીપલ આર સિટિંગ એન્ડ રીડિંગ. અને કેટલાક લોકો ત્યાં બેસીને રીડિંગ પણ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર પિક્ચર ડિસ્ક્રિપ્શન્સ જે હું તમને PDF બનાવીને સેન્ડ કરી રહીશ, અને જે તમારે ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ નોટબુકની અંદર પિક્ચર ડ્રો કરવાનું નથી, બટ એનું જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમારે ઇંગ્લિશની અંદર નોટમાં લખવાના છે. કારણ કે જ્યારે બી તમે એક્ઝામ્સની અંદર પ્રિપેરેશન કરશો તો એ ચારમાંથી તમારામાં એક પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાશે, કે જેના માટે તમારે એ ચારે ચાર શું કરવાના છે, રીડ કરવાના છે. પિક્ચર્સની અંદર તમને જે દેખાય છે, જે તમને સમજ પડે છે એ જ લખવાનું છે. બટ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં કઈ રીતે લખાય છે અને કેટલી 8-10 સેન્ટેન્સ હોવા જોઈએ, જે તમને હું PDF બનાવીને સેન્ડ કરી દઈશ, કે જે તમારી ઇંગ્લિશ નોટબુક્સમાં લખવાનું છે. કારણ કે એક્ઝામ્સની પ્રિપેરેશન વખતે રીડ કરવા માટે યુઝફુલ થાય. થેન્ક યુ.